તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા કેરાળા ગામે બે પક્ષો વચ્ચે મારામારી. સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાંથી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કેરાળા ગામે રહેતા મુરજીભાઈ દેવાયતભાઈ બાંભણિયા એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે કેરાળા ગામમાં દાદાના મઢ આવેલ હોય, જ્યાં ફરિયાદીનો દીકરો બેઠેલ હોય, જેને બેસવાની ના પાડવામાં આવેલ અને તે બાબતનો અગાઉ ઝઘડો થયેલ અને તેની દાજ રાખી આરોપીઓએ ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો. એ બાબતને લઈને કેરાળા ગામના જીવનભાઈ વેલાભાઈ બાંભણિયા, જિજ્ઞેશભાઈ, જીવણભાઈ, અન્ય એક વ્યક્તિ એમ કુલ મળીને ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે સામાન પક્ષે જીવનભાઈ વેલાભાઈ બાંભણિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સામા પક્ષના લોકોના આરોપીઓ અવારનવાર ફરિયાદીના ઘર સામે જ બેસવા આવતા હોય, વારંવાર ના પાડવા છતાં બેસવા આવતા હતા. એ બાબતને દાજ રાખીને ફરિયાદીને તેમજ ફરિયાદીના પત્નીને પણ માથામાં બે ત્રણ લાકડીના ઘા મારી શરીરે આડેધડ માર માર્યો. ફરિયાદમાં જણાવ્યું છે, આ મારામારીના બનાવમાં મુરજીભાઈ દેવાયતભાઈ બાંભણિયા અને લાલજીભાઈ મુરજીભાઈ બાંભણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે દાઠા પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મારામારી સમયે કોઈ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિપોર્ટ મથુર ચૌહાણ.